निवेश रमणीय दर्शनं मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने श्री हरे कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुरुषात्मु तरंग 54 भगवान श्रीहरि माणसा पधारी रहिया छे। तिहां से चलत भये हरि जब ही माणसापुर प्रति आये तब ही पुर के हरिजन कहावत जेते पुर के हरिजन कहावत जेते हरिसन मुख ही आये ते हरिसन मुख ही आये ते। मेहसाणा जिल्लाना विजापुर तालुकाना बिहार गेरिता आ बधा गामो फरता फरता भगवान श्री माणसा पधार्या छे। प्रभुनी प्रथमवार आ पधरामणी छे। त्यांना ठाकोर दरबार ठाकोर साहेब सवारी साथे डंका निशान वाजिंत्रो हाथी घोड़ा रथ म्याना सुखपाल वगैरे वाहनों पैदल सैनिकों अबाल वृद्ध नर नारी साथे महाराजनु सामयु करवा पधार्या छे। आपणे काले श्रवण करता हता भगवान श्रीहरि ज्यां ज्यां पधार्या छे जे जे चरित्रों कर्या छे अने जे जे उपदेशों आप्या छे आ त्रणे वस्तुने हृदयमां संभाळी राखवी। वचनामृत गढ़पुर प्रथमनु त्रीजु महाराजना प्रसादीना शब्दों छे जेने भगवाननी मूर्ति अखंड देखाती होय तेणे पण भगवान भगवानना अवतारो तेना चरित्रो तेना संतो अने पार्षदो अने ब्रह्मचारी तेने संभाळी राखवा तेनी साथे हेत राखवू। घणा एम मानता होय कि अमने महाराज मळ्या हवे बीजानी जरूर नथी। भगवानना नामे भक्तनो द्रोह करता होय पिताने पूजे अने पुत्रनु अपमान करे तो शुं पिता राजी थाय? भगवान श्रीहरि माणसामां पधार्या छे। पहली वारनी महाराजनी पधरामणी छे। उत्तर गुजरातना चरित्रो अमे संतोए वाच्या छे। माणसा गाम महाराजना मनपसंद गाम मानू एक गाम छे। घणा बधा त्यांना चरित्रो छे। त्यां झवेरबा ने वनमाळी दास पति पत्नी रहता हता। एमां पण पत्नी चढ़ियाता हता। घणी वार आपणे कथामां सांभळीए छीए के पुरुषों करता बहनों भक्तिना मार्गे हमेशा सवाया रह्या हता छे अने हसे।
એમાં શ્રદ્ધા અને ભક્તિ આ બે તત્વ વધારે છે. વધારે હોવાને કારણે એને જ્યારે સારો યોગ મળે છે ત્યારે મોક્ષના માર્ગે એમની સ્પીડ વધી જાય છે. અને પુરુષમાં અહંકાર પ્રધાન છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે, તમે બધાએ પણ સાંભળી હશે, કે પુરુષના દેહને ધિક્કાર છે. પુરુષનો અહંકાર એટલો મજબૂત હોય છે, હિમાલયને ખસેડવો સહેલો છે પણ કોઈ પુરુષના અહંકારને છંછેડવો ને સહેલો નથી. પિતામહ ભીષ્મ જેવો બાલ બ્રહ્મચારી પણ સાત્વિક અભિમાનને લીધે ભગવાન કૃષ્ણને ભગવાન જાણ્યા પછી પણ, અનુભવ્યા પછી પણ અહંકાર એટલો પ્રબળ હતો, ઝૂકી ન શક્યા, પોતાનું ધાર્યું છોડી ન શક્યા. સમજો છો ને તમે, આ ઝવેરબા બહુ સારા ભક્ત હતા. 69 દુકાળ પડ્યો એટલે કે પડવાનો છે ત્યારે મહારાજ ગામો ગામ ફરે છે, એક એક હરિભક્તોને સાવધાન કરે છે. તે સમય દરમિયાન મહારાજ માણસામાં આવ્યા, ઝવેરબાના આંગણામાં ઊભા રહ્યા. અચાનક આવેલા આત્માના આધાર એવા ભગવાનને નિહાળી ઝવેરબા તો રાજી રાજી થઈ ગયા. અરે મહારાજ બિરાજો, ઢોળિયો ઢાળ્યો, આસન મૂક્યું, પધરામણી કરાવી, મહારાજ કંઈક જમો. મહારાજે કહ્યું, અમારે ઉતાવળ ઘણી છે, અમે જમવા નથી આવ્યા, બીજી વાત કરવા. અરે મહારાજ બધી જ વાત કરજો, થોડું જમો કંઈક. ઝવેરબાએ અતિ ભાવથી ઘરમાં જે કંઈ હશે થોડું જમાડ્યું અને પછી મહારાજ ખૂબ રાજી થયા. મહારાજે કહ્યું, અમારે એક વાત કરવી છે, ઘરમાં અનાજ કેટલું ભર્યું છે? અરે મહારાજ અમે તો ગરીબ છીએ, આ કોઠી દેખાય, હશે અડધી ભરી હશે. મહારાજે સાવધાન કર્યા, આવતા વર્ષે મોટો દુકાળ પડવાનો છે, ઘરમાં રૂપિયા હોય તો રૂપિયા કાઢી અનાજ લાવજો, જાજા ઢોર હોય તો ઢોરને વેચીને ઘરમાં અનાજ ભરજો, ઘરમાં સોનું મૂકી રાખ્યું હોય તો સોનું કાઢીને પણ અનાજ ભરજો. ભગવાનની આજ્ઞા હોય, સંતોની આજ્ઞા હોય એ પાળવી અઘરી છે. ઉપલેટાના વાણિયાને મહારાજે રસ્તામાં ભેગો થયો આ સલાહ આપેલી, એણે ખોબો ભરી રૂપિયા બતાવ્યા અને શ્રીજી મહારાજને શું કીધું ખબર? સ્વામિનારાયણ, આ રૂપિયામાં કેટલી તાકાત છે ખબર છે તમને? આવું કીધું મહારાજને. ભગવાન પણ પાત્ર જોયા વગર ઉપદેશ આપે તો આવું થતું હોય દાદા, તો આપણને કોઈક માથાના વાણિયા ભટકાય કે ના ભટકાય? હમણાં અમે વિચરણમાં હતા, એક જગ્યાએ એવી ઘટના ઘટી, એક ભાઈના ઘરે ચોરી થઈ, 100 તોલા સોનું લઈ ગયા. કેટલું? અને કેટલા કેસ રૂપિયા? કથામાં ઘણી વાર આપણે વાત કરીએ છીએ, ટકોર કરીએ છીએ, ઘરમાં શા માટે તમે સોનું મૂકી રાખો છો? ઘરમાં શા માટે તમે કેસ મૂકી રાખો છો? બેંકમાં લોકરો હોય છે, ખબર નહીં સંસારીને આ મોહ શા માટે હોય છે. ભગવાનની આજ્ઞા પાળવાની તો દૂરની વસ્તુ, સામાજિક આજ્ઞાઓ, કાયદાઓ કે રાજકીય કાયદાઓનું પણ પાલન નથી કરી શકતા તો પરિણામે દુઃખ ભોગવે છે ને કે નહીં? 100 તોલા સોનું ઘરમાંથી ગયું, બોલો. આ કથામાં વાત એટલા માટે લઈએ છીએ, કથા સાંભળવાનો વિષય નથી, કથા સાંભળ્યા પછી મારામાં કે તમારામાં જો સુધારો ન થયો તો શ્રોતાને વક્તા આ બંને કેવા છે? પેલા ઘાંચીના બળદ જેવા. ઘાંચીનો બળદ ગમે એટલો ફરે, ગમે એટલો ચાલે, ગમે એટલો ચાલે પણ ક્યાં હોય? ત્યાંનો ત્યાં. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના પેટને અર્થે પુરાણી રે. ધીસ ઇઝ નોટ ટાઈમ પાસિંગ. એક 8 વાગે એટલે આપણે રૂટીન કરવું એમ નથી. આ એવા દિવ્ય ગ્રંથો છે, હું આ વાંચતા વાંચતા અંદર એવો ક્યારેક ઊંડો ઉતરી જાઉં છું
મને ખરેખર એમ થાય, નિષ્કામ સમયને ઘણીવાર કહું છું, ગુરુજી સાથે પણ મેં વાત કરી કે અત્યારે બધું છોડીને આ કરવા જેવું છે. આવા સારા શાસ્ત્રો વાંચીએ, એને વિચારીએ, એને હૃદયમાં ધારીએ, કોઈકને સમજવું હોય તો સમજાવીએ. બાકી આ દુનિયામાં કોઈ સમજવાવાળા છે નહીં, બધાને લોટરીનો નંબર જોઈએ છે ખાલી. કેટલું જોઈએ છે? રોડ ઉપર જાઓ ત્યારે રોડના કાયદાનું પાલન કરો. તમારી ક્યાં વાત, અમારી વાત કરું તો અક્ષર નિવાસી મામાનું એક્સિડેન્ટ થયું ત્યાર પછી મેં કડક કાયદો કર્યો હતો, બેલ્ટ બાંધવો, આગળ પાછળ બધા બેલ્ટ બાંધે. દાદા મહિનો ચાલ્યું માંડ, પછી હમણાં મેકન પાછું ભક્તો આવતા તને એક્સિડેન્ટ થયું ત્યારે આપણે વાતો કરી એટલે અમે પણ બધા કડક થઈ ગયા, આગળ પાછળ બધા બેલ્ટ બાંધે. એ તો અઠવાડિયું માંડ ચાલ્યું. અમારે એકવાર ગાડીમાં વાત થઈ તો એક સ્વામી શું કે ખબર, એ તો સ્વામી જેને અનુભવ થાય ને એને જ આનો મહિમા સમજાય. એનો મતલબ કે હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એવી કરાય? અરે ભાઈ, ઝેરના પારખા ન હોય, સમજીએ થોડું. એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર બરબાદન કર, જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર. જીવનમાં ફરિયાદ બહુ કરીએ છીએ આપણે, પણ એ ફરિયાદની પાછળનું ગણિત આપણે નથી સમજી શકતા. ભગવાન સ્વામિનારાયણ સાવધાન કરે છે ઝવેરબાને, આ કોઠીમાં અનાજ છે ને, ખૂટવા ન દેતા, બધું કાઢી નાખો, અનાજ ભરી લો, કોઠીને ઉપરથી ઢાંકી દો, ખોલશો નહીં, અનાજ કેટલું છે જોશો નહીં. મહારાજે આશીર્વાદ આપ્યા, વિશ્વાસનું અંગ હતું. કોઠી સીવી દીધી એટલે પેક કરી દીધી, છાંદી દીધી, નીચેથી અનાજ કાઢે. માણસાની આ મહારાજની લીલા છે કે મોટો દુકાળ આખો ઉતરી ગયો ઝવેરબા, અને ઝવેરબાના પ્રતાપે ગામના લોકો પણ આ કોઠીના અનાજના પ્રતાપે બચી ગયા. માણસામાં આજે દૂધિયો કૂવો છે દાદા, માંગરોળની દૂધ તલાવડી, માંગરોળમાં દૂધ તલાવડી છે અને માણસામાં દૂધિયો કૂવો છે. આપણા સત્સંગની અંદર આ બે બહુ મહત્વની લીલાઓ ગણાય છે. મહારાજે કૂવા ઉપર જેમાં થોડું પાણી પીધું, પાણી પીધા પછી મહારાજે પ્રસાદીનું કૂવું પોતાના હાથે, પ્રસાદીનું જળ કૂવામાં રેડ્યું. કોઈએ પૂછ્યું મહારાજ શું કરો છો, મહારાજ કહે બસ અમે બધાને આશીર્વાદ આપીએ, આજે આ કૂવાને અમે આશીર્વાદ આપ્યા છે. આ પાણી જી પીશે એ આલોકમાં પણ સુખી થશે, પરલોકમાં પણ સુખી થશે. દૂધ રંગનું પાણી હોવાને કારણે, દૂધિયું પાણી હોવાને કારણે એ દૂધિયો કૂવો કહેવાય છે. એનું પાણી આજે મહેસાણા જિલ્લામાં એક અક્ષીર દવા તરીકે વપરાય છે. અમુક રોગ માટે એ પાણી એટલું મોટું ઔષધિનું કામ કરે છે દાદા. એટલે દૂધિયા કૂવાનું પાણી દવા અને દુવાનું કામ કરે છે આજે પણ દેખાય છે. કોના આશીર્વાદ? મહારાજના. એ માણસા ગામની આપણે પ્રથમ વખત મહારાજની પધરામણી થઈ એ ચરિત્ર પ્રસંગ સાંભળીએ છીએ. ખૂબ સુંદર મહારાજની આ કથા છે, સાંભળીએ. બધા ભક્તો આવ્યા, શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવી સાકર ભળેલો થાળ અર્પણ કર્યો. પીથુજી અને અણદાભાઈ બંને ભાઈ સારા સત્સંગી હતા અને ઠાકોર સાહેબના સંબંધી હતા, તેઓ શ્રીહરિના ચરણોમાં મસ્તક મૂકીને પગે લાગ્યા. અંબારામ પંડ્યા અને સાકળચંદ શેઠ, દુલજીભાઈ, મોટીબા એ બધા પ્રેમથી પગે લાગીને પાસે બેઠા. સુતાર ગંગારામ, ભાવસાર પિતાંબર, વનમાળી એવે નામે એક બીજા હતા, એક પટેલ ભગાભાઈ, આ વનમાળી જે વાત કરીને આપણે, એ વનમાળી દાસ, એના પત્ની હતા ઝવેરબા, જેની વાત આપણે હમણાં સાંભળી, એક પટેલ ભગાભાઈ, એ બધા અપાર હરિભક્તો પ્રેમથી શ્રીહરિની સન્મુખ આવ્યા. સરોવરને કાંઠે પલંગ બિછાવ્યો, તેના ઉપર સુખદાયક શ્રીહરિ બેઠા.
માણસાના દરબારે શ્રીહરિને ઘણી વિનંતી કરીને સુખકારી શ્રીહરિને પૂરમાં પધરાવ્યા. ઠાકોર સાહેબ શણગારેલો અંબાડીવાળો હાથી લાવ્યા હતા. ઠાકોર સાહેબને એમ કે મહારાજ હાથી ઉપર બિરાજમાન થાય, નગરમાં વિહાર કરે, નગરના લોકોને પ્રભુના દર્શન થાય, ભગવાનના દર્શનથી અનેક લોકો એને ભગવાનમાં હેત થાય, એનું જીવન ધન્ય બને. ગઈકાલની કથામાં સાંભળ્યું ને, ભગવાનમાં જેને હેત થયું ને એનું જીવન કૃતાર્થ થયું. વચનામૃત ગઢપુર મધ્યનું 59મું. મહારાજ એમ કહે છે, જેવું સ્ત્રી ઉપર છે, પુત્ર ઉપર છે, પતિ ઉપર છે, પિતા ઉપર છે, ભાઈ ઉપર છે કે બેન ઉપર છે, એવું હેત ભગવાન ને ભગવાનના સંત ઉપર થાય ત્યારે એમ સમજવું કે જીવ કૃતાર્થ થયો. કરવા જેવું હતું એ બધું એણે કરી લીધું. હું ઘણી વાર કથામાં કહું છું, મેં એક પ્રેઝન્ટેશન બતાવ્યું હતું ઘણા વર્ષો પહેલા મંદિરમાં. એક જ ચાવી તાળાને ખોલી પણ શકે, બંધ પણ કરી શકે. પ્રેમ એક જ તત્વ છે, જગતમાં થાય તો બંધન કરનારું છે અને જગદીશમાં થાય તો બંધનને તોડનારું છે. એટલે કે એક જ હેત મુક્તિનું પણ કારણ છે, બંધનનું પણ કારણ છે. ભગવાનમાં હેત કરવા પ્રયત્ન કરો. ભગવાનમાં હેત કેવી રીતે થાય? આ પ્રશ્ન ઘણીવાર સભામાં આવ્યો છે. ભગવાનના દર્શન કરવાથી હેત થાય, ભગવાનનો મહિમા સાંભળવાથી હેત થાય, અને જેને ભગવાનમાં હેત હોય એવા સંત કે ભક્ત એની સાથે રહેવાથી હેત થાય. આ ત્રણ માર્ગ છે. અમે પહેલા વિચરણ કરતા મેં ગઈકાલે વિચરણની ઘણી બધી વાતો કરી હતી, અને આજે બે ચાર ભક્તોના ફોન પણ આવ્યા કે સ્વામી આવી ક્યારેક ક્યારેક વિચરણની પણ વાતો કરો, તમને ખબર પડે હરિભક્તો અત્યારે કેવા કેવા છે, એની નિષ્ઠા કેવી છે. અને મને પણ ગમે, પ્રગટ સંત અને પ્રગટ ભક્ત એમાં જ્યારે જીવને ભાવ થાય ને તો જ એ ભગવાન સુધી પહોંચવાનો. જે સામે છે એનો મહિમા નથી, જે સાથે છે એનો મહિમા નથી, અને દૂરની ગમે એટલી વાત કરે, ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. પારકે ભાણે લાડુ હંમેશા મોટો દેખાય, આનું જ નામ અજ્ઞાન. એટલે ગઈકાલે મેં વાત કરી હતી, અત્યારે એવા હરિભક્તો મહિમાવાળા છે. તમને એક ખાલી વાત કરું, અમારી સાથે હરીશ ભગત 10 દિવસ ફ્લોરિડાના વિચરણમાં હતા. અમે ગયા પહેલે જ દિવસે ભેગા થઈ ગયા અને છેલ્લે સુધી અમારી સાથે રહ્યા. એમને તમે પૂછજો, મહિમા દેખાય આવે, ભગવાનમાં સંતોમાં હેત દેખાય આવે હરિભક્તોને. પધરામણી કરે ને ત્યાં ખબર પડી જાય કે આ ઘરમાં કેટલો પ્રેમ છે, આ ઘરમાં કેટલો ભાવ છે. ઠાકોરજી માટે આટલો મોટો અન્નકૂટ કરવો, ગુરુજી રડી પડ્યા હતા. તમે જોયું હતું ને એકવાર અહીંયા ન્યૂજર્સીમાં, કે હરિભક્તો અમેરિકામાં હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય, આખો દિવસ કામ કરતા હોય, ઠાકોરજી પધરામણી કરવા આવતા હોય અને ખબર પડે, અને આખી રાત જાગી જાગીને 2-2, 4-4 વાગ્યા સુધી અન્નકૂટ બનાવે. આ કંઈ નાની વાત છે? હરીશ ભગતનો પેલો નાનો ટાબરિયો છે, એમના દીકરીનો દીકરો દર્શ. હવે એ તો દર્શ લાલા બની ગયા છે, એને એટલી કીર્તન કડીઓ, ઘરમાં દરરોજ કથા વાર્તા સંભળાવે, અને હરીશ ભગત હમણાં ત્યાં છે. આપણને મહારાજ મળ્યા છે, આવા સંતો મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે. પ્રાપ્તિ ચોક્કસ મહાન છે, પણ એ પ્રાપ્તિ ને વિશે ખાલી પ્રાપ્તિ થઈ એટલે બેસી રહેશું એમ ચાલવાનું નથી. કોઈ ડૉક્ટરની પાસે જાય, મને બહુ મોટા ડૉક્ટર મળ્યા છે, મને રોગ થશે જ નહીં, થશે જ નહીં, એમ કંઈ ના થાય. દવા લેવી પડે, એ કે એમ કરવું પડે, ચરી પાળવી પડે. વાત સાચી ખોટી? આ મહારાજમાં, આ સંતોમાં, આ ભક્તોમાં હેત કરવું પડશે. માટે જે કોઈ ભક્તો અમારી સાથે વિચરણમાં હતા, અનિકેત ભગત હતા, અમિત ભગત આંકલાવવાળા એ પણ હતા, એ બધા ભક્તોએ પણ જોયું. મેકનના ભક્તોનું જીવન તો મુક્ત જેવું છે, આપણે જાણીએ છીએ. પણ આ પીવડા મહારાજનો કંઈક પ્રતાપ, ચમત્કાર તમે ગણો. અત્યારે તમે કેનેડામાં જાઓ, તમે ફ્લોરિડામાં જાઓ, તમે ગમે ત્યાં જાઓ, પણ એ ભક્તોના જીવન જોઈને અત્યારે ખરેખર આપણને એમ થાય
કે હવે ભક્તોને ભગવાનમાં હેત દેખાય આવે, હવે સંતોમાં હેત દેખાય આવે, ગુરુજીમાં હેત દેખાય આવે, એમની પ્રેમ અને નિષ્ઠાના આપણને દર્શન થાય. કાલે આપણે સહજ ખાલી વાત કરી હતી કે તમે બધા ભક્તો પ્રાર્થના કરજો ડોક્ટર યોગેશ ભગત રાણપરિયા એમના ઓપરેશન માટે. તો ઘણા બધા ભક્તોએ પ્રાર્થના કરી, મેસેજ પણ કર્યા, એક બે ભક્તોના ફોન પણ આવ્યા. ફોનમાં એ લોકો એટલા બધા દિલગીર હતા, જાણે કે પોતાના સગા સ્વજનનું કંઈક આવું દુઃખ આવી પડ્યું હોય ને. આનું જ નામ પરિવારની ભાવના. ગુરુજી આ શબ્દ આપ્યો છે લોયાધામ પરિવાર. અમે ખાલી બેઠા હતા અને સવારે મેં વાત કરી, ઘનશ્યામ દાદા પણ હતા અને ભીખુદાદા હતા, તો ઘનશ્યામ દાદા એટલા બધા દિલગીર થઈ ગયા, દાદા એક પગે ઊભા ઊભા થોડી વાર માળા કરી મંદિરમાં. દાદા કે આપણા કોઈ પણ પરિવારના ભક્ત હોય અને આવી રીતે દુઃખ આવે, બસ આ પરિવારની ભાવના જાગે ને, બીજાનું દુઃખ એ મારું દુઃખ છે, હું કેમ કરીને બીજાને રાજી કરું. રાજીપાની વાત કરવી બહુ સહેલી છે, પણ પોતાની જાતને ઘસીને કોઈકને રાજી કરવાને આ બહુ અઘરી વાત છે. અમારે દરરોજ આ જ કામ કરવાનું દાદા. અમે ફ્લોરિડામાં જઈએ શું કરવાનું હરિભક્તોને? આ દાદા રડી પડ્યા, જુઓ અમારું કામ જ આ, જ્યાં જઈએ ત્યારે અમારે શું કરવાનું? હરિભક્તોને રાજી કરવા. એટલે અમને ખબર છે કોઈને રાજી કરવા શું કરવું પડે, જાતને ઘસી નાખવી પડે, મનને મારી નાખવું પડે, આપણી બધી ઈચ્છા આકાંક્ષાઓને દફનાવી દેવી પડે, ત્યારે કોઈક રાજી થાય છે. રાજીપાની વાત કરવી સહેલી છે, કોઈકનો રાજીપો લેવો ને બહુ અઘરો છે. હમણાં ધીરજ આખ્યાનની કથા ચાલતી હતી, નિષ્કામ સ્વામીએ ભાર સાથે બે ચાર વખત એ વાત કરી હતી, તમે કદાચ કોઈ સાંભળ્યો કે ન સાંભળ્યો. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે ક્યારે કોઈક સારા સંત, કોઈક સારા ભક્તને હૃદયનો રાજીપો લીધો છે, તપાસવું જોઈએ. કેટલાની આંતરડી દુખાવીએ છીએ, રોજ દુખાવીએ છીએ, અને સ્વભાવ આપણા નડે છે, બીજું કશું જ નથી. આપણા સ્વભાવ સિવાય કશું જ નથી નડતું માણસ માટે. સ્વભાવ છોડી શકે બરાબર એ જ ભગવાનને, ભગવાનના સંત ભક્તને રાજી કરી શકે. કેટલી બધી પરિવાર ભાવના, ગુરુજીની એક કૃપા દ્રષ્ટિ કહેવાય, મીઠી નજર કહેવાય, કે આ લોયાધામ પરિવારમાં આવી ભાવનાઓ જ્યારે દેખાય છે ને ત્યારે આનંદ થાય. આજે પણ એક બે નાના સમાચાર છે તમને આપી દઉં. આપણા હાર્દિક ભગત પારસી પનીવાળા, એમના માતુશ્રી, એમનું આજે મોટું ઓપરેશન થયું. બધા મહારાજને પ્રાર્થના કરજો. એક બહુ નાનો યુવાન ઇન્ડિયામાં નિકોરા ગામમાં, હાર્દિક કરીને છોકરો, સારો ભગવાનનો ભક્ત, કાંતિભાઈ નટુભાઈ આ બધા ભક્તો બહુ સારી રીતે જાણે. અમે ઇન્ડિયા ગયા એટલી એણે સેવા કરી, વિવેક સ્વામી તો એટલા બધા એના ઉપર રાજી, સમજણ એવી, વચનામૃત રોજ વાંચે, પૂજાપાઠ રોજ કરે, ઉંમર પણ ઘણી નાની. હમણાં એ દીકરાને ડાયગ્નોઝ થયું, માથું દુખતું હતું, બ્રેઇનમાં ટ્યુમર. દાદા દુઃખ નહીં આવે આવી ગેરંટી કોઈ શાસ્ત્રો નથી આપતા, પણ ભગવાનની ભક્તિ કરી હશે તો દરિયા જેવું દુઃખ આવશે તો પણ મહારાજ ઉગારી લેશે. નાની ઉંમરમાં બ્રેઇનમાં ટ્યુમર, કેવા કેવા રોગ દાદા, અચાનક અણધારી રીતે આવે છે ને. આપણે એક નાની વાત સંભળાવી દઉં તમને, સરસ. તમે બધા પ્રાર્થના કરજો, એનું પણ ઓપરેશન ખૂબ સારી રીતે થઈ ગયું અને નિકોરા ગામના ભક્તોએ ખૂબ ધૂન કરી, વિવેક સ્વામીએ પણ બાળકો પાસે ખૂબ સારી ધૂન કરાવી. અમારા કાંતિભાઈ નટુભાઈ આ બધા ભક્તો પણ ખૂબ ભજન કરે છે, એમની એ બધા ભક્તોએ કંઈક નાના મોટા નિયમ પણ રાખ્યા છે. બસ કોઈ પણ ભગવાનના ભક્તનું દુઃખ એમાં આપણે ભાગીદાર થઈએ, કોઈના સુખમાં આપણે ક્યારેય ભાગીદાર ન થઈએ. કેવું સરસ કોઈ લખ્યું છે, જુઓ. દુઃખને સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી. બીજાને દુઃખ આવે ત્યારે આપણે હંમેશા હમદર્દ બનવું, પણ આપણી ઉપર દુઃખ આવે
ત્યારે હંમેશા એ દુઃખને સ્વીકારી લેવું, એટલે કે ભગવાનનો પ્રસાદ માનવો. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. કેવી મતિ રાખવાની? કેવી મતિ રાખવાની? જો કેટલી સરસ વાત. સુખ દુઃખ આવે સર્વે ભેળું, ભેળું આવવાનું છે, આગળ પાછળ નહીં. આપણને એમ દેખાણું મજા આવી ગઈ, પણ મજા નહીં, મજાની પાછળ શું બેઠું છે? સજા. સ્વર્ગમાં એકલું સુખ છે, પાતાળમાં એકલું દુઃખ છે, મૃત્યુલોકમાં સુખ અને દુઃખ ભેગું છે. આપણે જ્યાં બેઠા છીએ કયો લોક છે? કયો લોક છે? કભી ખુશી કભી ગમ, સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય, જન્મ મૃત્યુ, યશ અપયશ, ચાલ્યા જ કરવાનું, આવ્યા જ કરવાનું, નથી જવાનું. આ સુખ દુઃખ આવે સર્વે ભેળું, બીજા ઉપર આવે હમદર્દ બનીએ, આપણા ઉપર આવે તો સમજણ એવી રાખીએ આ ભગવાનની કંઈક કૃપાથી આવ્યું છે. આવવાનું છે સૂળીનું દુઃખ, અને ઠાકોરજી આપ્યું છે કાંટા જેટલું. દુઃખને જો સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી, નંબર વન. અને બધું સવળું લેવાય તો શાંતિનો કોઈ પાર નથી. જેને સવળું લેવાની સમજણ હોય, કેવી સમજણ? સવળું લેવું. સંતોની શિબિરમાં એક વાર ચર્ચા નીકળી કે ભાઈ આ વચનામૃતમાં સવળું લેવું જ્યાં જ્યાં મહારાજે લખ્યું છે એના ઉપર એકવાર આપણે સંતો કથા કરીએ. મોટા મોટા સંતો બેઠા હતા, એક સ્વામીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. ક્યાં ક્યાં સવળું લેવું મહારાજે શબ્દ વાપર્યા છે? વચનામૃત પ્રમાણે આ સવળું લેવું એ શબ્દ, એ કોઈક વચનામૃતનો અભ્યાસી જો એ શબ્દો કાઢે ને તો અત્યારે આખી દુનિયા પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડની જેટલી વાતો કરે છે આ બધાનો સાર ક્યાં છે? ક્યાં છે દાદા? કોઈ સંત કડવી વાત કરે તો પણ હિતકારી માને, સવળું લે તો દિવસે દિવસે સત્સંગમાં પ્રગતિ કરતો જાય. તુકારામજી મહારાજ ગધેડે બેસાડ્યા, માથે મુંડન કર્યું, પાછું શું કર્યું? ચૂનો ચોપડ્યો, ગળામાં શું કર્યું? રીંગણાનો હાર પહેર્યો, હાથમાં શું આપ્યું? ઉલટે ગધેડે બેસાડી ગધેડાનું પૂંછડું હાથમાં પકડાયું. આનો જો વિડીયો કોઈ લીધો હોય દાદા તો કેવો લાગે? અને આખા ગામ વચ્ચે એમને ફેરવા, મસ્કરી કરી, લોકોએ ગાળો દીધી, કીચડ ઉછાળ્યો, પથરા ઉછાળ્યા, અને ભગત એટલી ને એટલી મસ્તીમાં એની પત્ની આપઘાત કરવા તૈયાર થઈ, મરવા તૈયાર થઈ, માથા પછાડે ઘર સુધી ફૂલેકું આવ્યું. ભગત ઉતરી ગયા, ઘરે જતા રહ્યા, પત્નીને શાંત કરી. આટલું બધું શા માટે રડે છે? આવું હળાહળ અપમાન જાહેરમાં મારાથી નહીં જોવાય, હું તો મરી જઈશ, જીભ કરડીને મરી જઈશ. તુકારામજી કહે ધીરજ રાખ, આને અપમાન ન કહેવાય, આ તો મોટું સન્માન થયું. ધૂળ સન્માન? શું સન્માન? તારું મારું લગ્ન થયું ત્યારે ફૂલેકું બાકી હતું, એ ફૂલેકું આજે નીકળ્યું. આખા ગામને ખબર પડી, વરઘોડો નીકળ્યો આ તો. પત્ની કે ક્યાં વરઘોડાની કરો છો, માથે મુંડી નાખ્યું એ જુઓ ને. અરે પણ આપણે ગરીબ છીએ, મુંડનના પૈસા હતા નહીં, વાળ કેટલા વધી ગયા હતા, તો આ લોકોએ મફતમાં મુંડન કરી દીધું એમ સવળું લે ને તું. પત્ની કે પણ ચૂનો લગાડ્યો, અરે પણ માથે ખોડો પડી ગયો તો, બરાબર, આ ચૂનો લગાડ્યો ને તો એ તો ભગવાને પરમ શાંતિ, હવે ખોડો પડશે નહીં. આ રીંગણાનો હાર પહેર્યો, અરે ગાંડી થામા, આ બધું અવળું લેમાં, આપણા ઘરમાં રાંધવા માટે કશું છે નહીં, આ રીંગણાનો શાક અઠવાડિયું ચાલશે, ભલે ને ગમે તેમ પહેરાવો, પણ અઠવાડિયા સુધી આપણે રીંગણાનું શાક ખાશું, બોલો. હવે દાદા આવું સવળું લેવાની જેની ભાવના હોય એને અશાંતિ થાય? દુઃખને જો સ્વીકારી લેવાય દુઃખનો જરાય ભાર નથી, અને જો બધું સવળું લેવાય તો શાંતિનો કોઈ પાર નથી. અપમાન જો ખમી લેવાય તો માનનું માન લગાર નથી. સંપને જો સાચવી શકાય તો દુઃખ કોઈ દેનાર નથી. એક એક પંક્તિ જુઓ, અદ્ભુત લખી છે કોઈ. હા, સહુ મળી નિત્ય સભા કરીએ, ઘર સભા માટે વાત છે. સહુ મળી નિત્ય સભા કરીએ તો વિખવાદનો કોઈ માર્ગ નથી, વિખવાદને કોઈ સ્થાન નથી. ઘર સભા તમે કરો, અમે સંતો પણ ભેગા થઈને સભા કરીએ તો અમારું ગાડું બરાબર ચાલે. અમારી સભા બધું બંધ થઈ જાય
પછી જેને જેમ ફાવે એમ કરે, તો એમાં કંઈ કોઈ કોઈના મનમેળ રહે નહીં, ટ્યુનિંગ જતું રહે. તમારા ઘરમાં પણ ઘરસભા થાય, જે ઘરમાં ઘરસભા થાય છે એ ઘરને પૂછો, જે ઘરમાં ઘરસભા નથી થતી એ ઘરને પૂછો. સહુ મળી નિત્ય સભા કરીએ તો વિખવાદને કોઈ સ્થાન નથી, વિવેકી ઉત્સાહ રાખીએ તો જીવનમાં ક્યાંય હાર નથી. ઉત્સાહ, ઘણા ઉત્સાહી માણસો જ બિચારા દુઃખી થતા હોય દરરોજ, કારણ કે ઉત્સાહી હોય, કોઈ પણની વાતમાં તરત ચડી જાય, ક્યારેક ઝાડ ઉપર ચડે, ક્યારેક ફાંસીના માસડે પણ. ઉત્સાહ હોય, કોઈ પણ ગુણ એ ગુણ નથી જો વિવેક ચૂકીએ તો, અને કોઈ પણ દુર્ગુણ એ દુર્ગુણ નથી જો એમાં વિવેક રાખીએ તો. ગુણ દોષ દૃષ્ટિ દોષઃ ગુણસ્તુભય વર્જિતઃ શાસ્ત્રોમાં નિર્ણય કર્યો છે. વિવેકી ઉત્સાહ રાખીએ તો જીવનમાં ક્યાંય હાર નથી, દુઃખને જો સ્વીકારી લેવાય તો દુઃખનો જરાય ભાર નથી. માટે જીવન છે ત્યાં બધું સુખ દુઃખ હાનિ લાભ જય પરાજય આવ્યા જ કરવાનું, પણ એમાં સ્થિર મતિ રાખીએ. બરાબર, આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા સ્થિર રહે એવું રાખીએ તો ચોક્કસ દરિયા જેવું દુઃખ હશે તો પણ ભગવાન રક્ષા કરે છે, કરે છે ને કરે છે. અમે રોજ એવા દાખલા અનુભવીએ છીએ. માટે આપ બધા ભક્તો આ બે ત્રણ મેં વાત કરી, જરૂરથી મહારાજને પ્રાર્થના કરજો. આ લોયાધામ પરિવારમાં જે પરિવાર ભાવનાવે જાગી રહી છે, સંતોને ભક્તોને એકબીજાને રાજી કરવાનું જે તાન જાગ્યું છે, સત્સંગ માટે ઘસાઈ છૂટવાનું જે તાન થયું છે, સાચું આ જ છે. ભગવાન શ્રીહરિ માણસામાં પધાર્યા છે, નગરપતિને નગરમાં વિહાર કરાવવાની ઈચ્છા થઈ, નગરવાસીને મહારાજના દર્શન થાય, બધાને ભાવ થાય, ભગવાનની ભક્તિ જાગે બધાને, એવા આશયથી હાથી લાવ્યા છે, હાથી ઉપર અંબાડી મૂકી છે. હાથી ઉપર શ્રીહરિને બેસાડવા માટે ઠાકોર સાહેબે ઘણી વિનંતી કરી, તેમનો ભાવ દેખીને જગદીશ મુનિપતિ એવા શ્રીહરિ હાથીની અંબાડીમાં બેઠા. ઠાકોર સાહેબ અને પીથુભાઈ બંને શ્રીહરિની પાછળ હરખથી ચામર કરવા બેઠા. ઠાકોર સાહેબે બીજા વિવિધ પ્રકારના વાહનોમાં બધા સંતોને બેસાડ્યા. શ્રીહરિવર પૂરમાં પધાર્યા ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેઓ પોતપોતાના હાથી ઉપર બેઠા હતા. હરિભક્ત દરબારોમાં ગોંડલના ઠાકોર હઠીભાઈ મોટા રાજા હતા. એક નાની વાત આવે છે, સાવધાન થઈને સાંભળો. તેઓ જામ સાહેબના ભાયાતોમાં મોટા કહેવાતા અને તેમનું રાજ્ય પણ મોટું હતું. ઠાકોર હઠીભાઈ અત્યંત સરળ સ્વભાવના થઈને શ્રીહરિની સાથે રહ્યા હતા. તેને દેખીને બીજા બધા દરબારો ઘણું આશ્ચર્ય પામતા હતા. થયું શું? ભગવાન શ્રીહરિની સાથે ઘણા બધા સંતો, ઘણા બધા ભક્તો હતા, બીજાનો તો કોઈને પરિચય હતો નહીં, પહેલી વાર મહારાજની પધરામણી હતી. અને એ જમાનામાં ગુજરાતનું મોટા મોટું રજવાડું એક વડોદરા કહેવાય અને બીજું ગોંડલનું એવું મોટું રજવાડું, અને ગોંડલના રાજવી, રાજપુરુષ, રાજા હઠીસિંહજી બાપુ મહારાજની સાથે હતા, એક ભક્તના રૂપમાં હતા. અત્યંત સરળ, અત્યંત દાસભાવે મહારાજની સાથે આવેલા. હઠીસિંહ દરબાર કેટલા સરળ હતા એની એક નાની વાત તમને કરું. એકવાર શ્રીજી મહારાજ ગોંડલમાં પધાર્યા અને મહારાજે કોઈને કહ્યું અમે આવ્યા છીએ, પણ અહીંના રાજા અમારા ભક્ત છે તો અમારે એમને સમાચાર તો આપવા જોઈએ, જાઓને ત્યાં જઈને કહેજોને કે ભગવાન શ્રીહરિ પધાર્યા છે, સાનુકૂળ હોય તો દરબાર દર્શન કરવા આવજો. મહારાજે સમાચાર મોકલ્યા. જેના ઘરે મહારાજની પધરામણી હતી એને થોડું એમ થયું, અરે મહારાજ તમે દરબારને ક્યાં કહેવરાવ્યું, જો દરબાર અહીંયા આવશે તો કેટલો બધો ભીડો વેઠવો પડશે, એકલા થોડા આવે, કેટલા બધા માણસોને લઈને આવે. દરબાર આવે છે નો આનંદ ન રહ્યો, શું થયું? અવળું લીધું. મહારાજ કે અમે એક કામ કરીએ, તમને ભીડો ન પડે એવું કરીએ. શું? મહારાજ થોડે દૂર ગયા, સામે એક કુંભાર હતો ને, એનો કુંભારવાડો હતો, ખુલ્લો ચોક હતો. મહારાજ ત્યાં જઈને ગયા, ત્યાં બેસી ગયા. મહારાજ કે હવે તને ભીડો નહીં પડે, પણ મહારાજ ત્યાં કંઈ દરબાર થોડા આવે કુંભારવાડે? મહારાજ કે આવું હશે તો આવશે,
કુંભારનો ચાકડો ચાલતો તો મહારાજ પૂછવા લાગ્યા, હે આ બધું તમે શું કરો છો, આ ફરે તો શું થાય, આવી બધી વાતો કરવા લાગ્યા. પહેલાં કોથળો પાથરો, મહારાજ કોથળા ઉપર બેઠા, કુંભાર તો પછી એનું કામ કરે, મહારાજ એની સાથે મીઠી મીઠી વાતો કરે. અને દરબાર હઠીસિંહે સાંભળ્યું કે મહારાજ પધાર્યા છે, સમાચાર મળ્યા, ઉતાવળા ઉતાવળા દર્શન કરવા આવે. ખબર પડી મહારાજ તો અત્યારે કુંભારને ત્યાં ગયા છે. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગામના રાજા ક્યાં આવ્યા? કુંભારને ત્યાં આવ્યા. ત્યાં તો કશું હતું નહીં, આગતા સ્વાગતા કરવાની વાત હતી જ નહીં. એક કોથળા ઉપર મહારાજ હતા, બીજો કોથળો મહારાજે નાખ્યો, એના પર કોણ બેઠા? કુંભારે જબરો હશે. કુંભાર કે મારા મોટા ભાગ્ય, એક રાજા નહીં બે રાજા ભેગા થયા, એક બ્રહ્માંડના અધિપતિ ને એક ગામના અધિપતિ. ભાવવાળો હતો. સવળું લીધું કુંભારે, સવળું લીધું, બરાબર. તો બંનેનો રાજીપો મળ્યો. અને પેલો ભગવાનનો ભક્ત હતો ને, અવળું લીધું તો કુરાજીપો મળ્યો. હઠીસિંહજી કેટલા સરળ હતા. મહારાજે આટલી મોટી પરીક્ષા કરી કે દરબારને ખપ હશે તો કુંભારવાળે દર્શન કરવા આવશે. પણ ખપ હતો, ગરજ હતી, નિર્માનીપણું હતું, સરળતા હતી, દાસત્વપણું હતું. તો ત્યાં પહોંચી ગયા, બોલો. અને આજે તો ઘણા એવા વટે ચડે, પેલો અંગદે પગ રોપ્યો હતો ને દાદા, એમ જીદે ચડે, હા, બ્રહ્માંડ ફરે પણ એની જીદ ફરે નહીં. ભગવાનના ભક્તે આવો પાડાખાર જેવો સ્વભાવ રાખવો ને, એ તો ભગવાનના ભક્તનું અનંત જન્મનું કલ્યાણ બગાડી નાખે, એક જન્મનું નહીં. માણસાના ઠાકોર સાહેબે જોયું કે ભગવાન શ્રીહરિ સાથે ઘણા બધા ભક્તો છે, ઓળખી પાડ્યા, ઓહો આ તો ગોંડલના હઠીસિંહ બાપુ લાગે છે, હા એ જ છે. અરે અરે, એટલા સરળ હતા, સાદગીમાં હતા, ત્યારે ખબર પડી. ત્યારે અત્યંત અહોભાવ થયો. ભગવાન પ્રત્યેનો ભાવ તો હતો, પણ ભગવાનની સાથે આવા મોટા ભક્તો આટલી સરળતાથી રહે છે એ જોઈને હવે વિશેષ ભાવ થયો, અત્યંત ભાવ થયો. એક નાની વાત કરું. ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા અમારી સાથે આ વખતે રજા પાડીને જોડે જોડે જ ફરતા હતા, ગાડી લઈને એ બધી જગ્યાએ આગળ પાછળ. મને એક સારા હરિભક્તે ફ્લોરિડાને કહ્યું, મને કે સ્વામી, હવે તો આ ડોક્ટરો રજા પાડીને સંતોની સેવા કરવા આવી જાય છે. ભાવ થાય દાદા ઘણાને, મોટા માણસનું નાનું કામ જોઈને નાના માણસોને મોટો ભાવ થાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું, મોટાની મોટાઈ શું છે, કેમાં છે, કયા કાર્યમાં છે? ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા, મોટો માણસ મોટો થયા પછી જેટલું નાનામાં નાનું કામ કરી શકે ને, એટલી એની મોટાઈ સમજવી. મોટા માણસો મોટું કામ કરે એમાં એની મોટાઈ નથી, એની મોટાઈ કેમાં છે? નાનું કામ કરે એમાં. શ્રીહરિનો આવો પ્રતાપ જોઈને, અનુપમ સામર્થ્ય વિચારીને દેશના બીજા બધા રાજાઓ પણ આવીને શ્રીના ચરણમાં પગે લાગતા હતા. શ્રીહરિની સવારી અત્યંત અનુપમ અદ્ભુત હતી. ચોપદારો ઊંચેથી જય 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 જયનો ઉચ્ચાર કરતા કરતા આગળ ચાલતા હતા. પૂરના દરવાજામાં સવારી આવી દરવાજો વિચિત્ર રીતે સજાવ્યો હતો. મોતીના સારા તોરણ દરવાજામાં બાંધી દીધા હતા. શ્રીહરિ જ્યારે પૂરમાં પધાર્યા ત્યારે બજારોને વિચિત્ર રીતે શોભાડી હતી. હાથમાં ફૂલહાર લઈ અપાર પૂર્જનો ઊભા હતા. બજારમાં કેળના સ્તંભ રોપાવ્યા હતા. દુકાનોને અને મકાનોને વિચિત્ર રીતે શણગાર્યા હતા. દુકાનોના અને મકાનના દરવાજામાં મોતીના તોરણ બાંધી દીધા હતા. મંગળમય વસ્તુઓથી સજાવેલા સુવર્ણના કળશ બધે મૂકેલા હતા. ઠેક ઠેકાણે ધૂપ અને દીપ પ્રગટાવ્યા હતા. આખું પૂર સુગંધથી ધમધમી રહ્યું હતું. બિલોરી કાચના જાત જાતના અપાર ઝાડ બધી દુકાનોમાં લટકાવી દીધા હતા. પૂરની જેટલી સજાવટ હતી તેને શ્રીહરિ જોતા આવતા હતા. શ્રીહરિની સવારીની શોભા આગળ નગરની શોભા તો ઝાંખી લાગતી હતી. શ્રીહરિની સુંદર સવારી એટલી ભવ્ય હતી, તેને દેખીને લોકોના મન આનંદિત થઈ જતા હતા. લો, મહારાજ પધારતા હોય અને દિવ્ય શોભાને સવારી બની હોય, કોને ભાવ ન થાય ને દાદા? તમને ખબર છે ને, આપણે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે મહારાજની નગર યાત્રા કાઢી ત્યારે આ નગરના અમેરિકન લોકો પણ જોવા આવી ગયા હતા. એકવાર પૂજ્ય ગુરુજી પધારે, આપણે નગર યાત્રા કાઢી હતી નાની એવી, ખબર છે, ત્યારે બે ચાર અમેરિકનો નૃત્ય કરતા કરતા છેક મંદિર સુધી આવ્યા હતા.
લોકો કેસરયુક્ત ચંદનની અર્ચા કરીને ફૂલના હાર પહેરાવતા હતા. જેટલા ફૂલના હાર આવતા હતા તે હાર શ્રીહરિ સંતોને અને દરબારોને આપતા હતા. બધી સવારી ફૂલોમાં ગરકાવ થઈ ગઈ. તે સમયે આખી બજાર જાણે ફૂલનો બાગ હોય એમ શોભી રહી હતી. પૂરની બધી સ્ત્રીઓ ગોખમાં અને અટારીઓમાં આવી ઊભી હતી. શ્રીહરિને વધાવવા માટે મોતીના થાળ ભર્યા હતા. શ્રીહરિને વધાવતી હતી. ઘનશ્યામ શ્રીહરિની મનોહર મૂર્તિને આંખોથી દેખીને પૂરની સ્ત્રીઓને તૃપ્તિ જ થતી નહીં. ઘનશ્યામ મનોહર મૂરતે પુરત્રિય દેખે ને દેખત તૃપ્તિ ન હોત તે હે એસો શોભા બને એન. ઘનશ્યામ મનોહર મૂરતે પુરત્રિય દેખે ને. પૂરની સ્ત્રીઓ નેત્રથી એ ભગવાનની મૂર્તિના દર્શન કરતી હતી અને ઘનશ્યામ મનોહર મૂર્તિ જોઈને તૃપ્તિ જ થતી ન હતી. મેં હમણાં જ કથામાં વાત કરી શરૂઆતમાં કે ઇતિહાસમાં પહેલેથી તમે નજર કરો ને તો સ્ત્રી ભક્તો ભક્તિના માર્ગે જ્યારે ચડ્યા છે ને ત્યારે એમની સ્પીડ પુરુષ ભક્તો કરતાં ઘણી વધી ગઈ હોય એવું દેખાય છે. જો કે આમ શાસ્ત્રમાં એવું લખ્યું છે, ગુરુજી પણ ઘણીવાર કથામાં રમૂજમાં કહે છે કે બહેનો બધે પાવરફુલ છે, જગતમાં જાય તો પણ એટલી સ્પીડથી જાય અને સત્સંગમાં આગળ વધે તો પણ એટલી સ્પીડથી વધે છે. અમે હમણાં વિચરણમાં હતા તો એક સત્સંગી ભક્તને ત્યાં વાત ચાલતી હતી. હરિભક્તોએ કહ્યું કે સ્વામી હવે અમેરિકામાં પુરુષો કરતાં બહેનો વ્યસનોમાં ઘણા આગળ નીકળી ગયા છે. પુરુષ કરતાં બહેનો હવે વ્યસનોમાં આગળ નીકળી ગયા છે. બહેનોને હવે પુરુષના સમવડિયા થવું છે, ઇક્વલ થવું છે, એ બધી રીતે થવું પડે ને પછી. માટે સાવધાન થઈએ, જે ભગવાનના ભક્ત સ્ત્રીઓ છે, જે ભગવાનના ભક્ત પુરુષો છે, જે ભગવાનના ભક્તના ગ્રહસ્થોના ઘરો છે, એટલી મર્યાદા તો હોવી જોઈએ. મહારાજે આપણને જે આજ્ઞા કરી છે, જે ધર્મો લખ્યા છે, શિક્ષાપત્રીમાં સધવા સ્ત્રીઓના ધર્મ અલગ છે, પુરુષ ભક્તોના ધર્મ અલગ છે, એ ધર્મની મર્યાદા જો તોડીને તેનું ફળ દૂર નહીં આ લોકમાં જ ભોગવવું પડશે. માટે સાવધાન થઈએ. ભગવાનની મૂર્તિમાં હેત થાય એ સારી વાત છે. ભગવાનની મૂર્તિના માર્ગે, ભક્તિના માર્ગે, સત્સંગના માર્ગે, પરિવારની મર્યાદા હોય એના માર્ગે કંઈ ઉત્સાહથી આગળ વધે એમાં વાંધો નહીં. પણ જો એ ઉત્સાહ તોડીને, મર્યાદાઓ તોડીને ગમે તે જગ્યાએ જો આગળ જાય ને તો ક્યારેક નુકસાન મોટું થઈ રહ્યું છે. રામાયણમાં એક સીતાનું હરણ થયું હતું તો પણ આખી પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો હતો. કેટલું મોટું યુદ્ધ થયું હતું. આજે ઘર ઘરની સીતાનું હરણ થાય છે, તમે જાણો છો ને. રામાયણની સીતાનું હરણ થયું એની પાછળ રાવણ એકલો જવાબદાર નથી. રાવણની આંખ ખરાબ હતી પણ સીતાએ પણ એક ભૂલ કરી. કઈ ભૂલ કરી સમજી ગયા ને તમે. પછી રામાયણની શરૂઆત થઈ. એમાં આજે પણ ઘણી સીતાનું હરણ થાય છે એમાં એક પક્ષ ગુનેગાર નથી. સમજવા જેવી આ વાત છે. માટે ભગવાનના જે ભક્ત સ્ત્રીઓ છે એ ભગવાનની મૂર્તિમાં હેત કરે, માતા પિતામાં હેત કરે. શિક્ષાપત્રી ભાષ્યમાં તો ત્યાં સુધી લખ્યું, સ્ત્રી જન્મે ત્યારે માતા પિતાને આધીન રહેવું, સ્ત્રી પરણે ત્યાર પછી પતિને આધીન થવું, સ્ત્રી વૃદ્ધ થાય ત્યાર પછી પુત્રને આધીન રહેવું, પણ સ્ત્રીનું જીવન અને સંતનું જીવન સ્વતંત્ર ક્યારેય પણ સુખદાયી હોઈ ન શકે. આવું સંતોની શિબિરમાં મોટા મોટા સંતોએ અનેક વાર કહ્યું છે ને અમે સાંભળ્યું છે. એક સ્ત્રીનું જીવન અને બીજું સંતનું જીવન, સ્વચ્છંદી કે સ્વતંત્ર ક્યારેય સુખદાયી થઈ શકતું નથી. સાધુ ધર્મની મર્યાદામાં, ગુરુજીની મર્યાદામાં, ગુરુજીની આજ્ઞામાં, સંતો ભક્તોની મર્યાદામાં જ્યાં સુધી છે ત્યાં સુધી સોંપે છે. એટલે નગરના સ્ત્રીઓ દૂર ઊભા છે, અટારીમાં ઊભા છે, છતાંય બધા બહેનોએ ભગવાનની મૂર્તિના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે મૂર્તિને વિશે એટલો બધો ભાવ થયો, નેત્ર તૃપ્ત જ ન થતા હતા. સબ શોભા કે મૂરહી મૂર્તિ કુ દેખે હિ જાન આનંદ ચલે ઉર પુરતે હે
સુખ શાંતિ ભયે હિમન, બધી શોભાનું મૂળ શ્રીહરિની મૂર્તિને લોકો દેખતા હતા. તેના દર્શન કરીને લોકોના હૃદયમાં આનંદના પૂર ઉભરાયા અને મનમાં સહુને સુખ અને શાંતિ થઈ. શ્રીહરિ દર્શન દેતા દેતા બજારે ચાલ્યા આવતા હતા ત્યારે હરિભક્તોએ ઘણા જ હેતથી શ્રીહરિને ઘેર ઘેર પધરાવ્યા. આવી રીતે મહારાજની માણસા શહેરમાં નગરયાત્રા નીકળી છે. નગરવાસી શ્રીહરિના દર્શન કરે છે. તે ભક્તો કેસરચંદન લાવીને પૂજા કરતા હતા. સારા વસ્ત્રને આભૂષણ પહેરાવીને કપૂરથી આરતી ઉતારતા હતા. આવી રીતે ઘરો ઘર ભગવાન શ્રીહરિ પધરામણી કરે છે, પોતાની મૂર્તિનું સુખ આપે છે અને ભક્તો ભગવાનની મૂર્તિના ભાવથી દર્શન કરી મૂર્તિને અંતરમાં ઉતારે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પુરમાં શ્રીહરિ માણસાપુરમાં ધામધૂમથી પધાર્યા એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી